2493 वैशाख 11 शनिवार तारीख 3/6/67 दिने पूज्य श्री गांधी स्वामी नो समयसार शास्त्र में पुण्य पाप अधिकार ने गाथा 145 श्लोक 102 गाथा 146 और 147 पर सुवर्णपुरी महाप्रभु जन समयसार ना संघ प्रवचन नंबर 235 नमो लोये सौरियंताणम नमो लोये सौदानम नमो लोये सौ आयरियान नमो लोये सौ जयानम नमो लोये सौ त्रिकावती श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामदम मोक्षदम से ओंकाराय नमो नम मंगलम भगवान मंगलम गौतमी मंगलम कुंकुंडारी उजेन्द्र मंगल नम समय स्वानुभूत्यादि स्वाय भवाय વ્યવહાર નહીં વાળાનો પક્ષ છે, એના ત્રણ ભૂલ થઈ ગયા. વ્યવહાર નહીં વાળો એમ કે છે ત્રણ ભૂલ થઈ ગયા એની ખુદ વાત, કે જે અરિયંતની ભક્તિ દેવગુરુની ભક્તિ એવો જે રાગ એ પુનબંધનમાં કારણ છે, માટે બંધનના કારણોમાં પણ ફેર એમ વ્યવહાર નહીં વાળાનો પક્ષ છે એ બધા બોલાવી ગયો. અને ક્રોધ માન માયા આદિ અશુભ લેસા આદિ પાપ બંધનનું કારણ છે, પાપ બંધના કારણ પણ ફેર છે એમ કે વળી એનું બંધન પણ થાય. કોઈ પુન પુદગવ બંધાય કોઈમાં પાપ, પુનના પુદગવ અને પાપ પુદગવ બંધ બીજા ના હોય એમ વ્યવહાર નહીં વાળાનો. ત્રીજો એનું ફળ, આ ફળ ની વાત થઈ ને હમણાં જો ને પુન ના ફળ કેવા લાગે મારા સંગત ઠોકરા વખાણ કરતા પૂનમ ચંદ પૂનમ ચંદ કે છે અજ્ઞાનીઓ કર્મ ના ફળ માં અનુભવ સુખરૂપ છે, પૈસા મળે સુંદર શરીર મળે એમાં સુખરૂપ છે અજ્ઞાની એમ કે છે, અજ્ઞાની દલીલ છે. અને પાપના ઉદયમાં દુઃખ નું ફળ થાય, દરિદ્રતા વાંધિયાપણું વાંધાપણું વગેરે દુઃખો પ્રતિકૂળતા કે છે કે દુઃખ છે એમ કે છે અજ્ઞાની કે છે. એ લોકો એમ કે છે ને કે દુનિયા અત્યારે અત્યારે તો મોટો મોટો હવે કોઈ કળમ આ ચોથો બોલાશે મોક્ષ માર્ગ થાય ત્યારે તીર્થંકર ઉત્તર બંધાય આર્ક શરીર બંધાય એવું બધું મોક્ષ માર્ગ માં બંધાય છે, મોક્ષ માર્ગ ને લઈને બંધાય છે. સમજાણું એમ અજ્ઞાની નો મોક્ષ માર્ગ બંધાય અને કોઈ કર્મ બંધ માર્ગ ને આશરે છે, કોઈ કર્મ જે બંધ માર્ગ ને આશરે માટી બે ના ફેર. આમ આશ્રય નો ભેદ હોવાથી કર્મ ના શુભ શુભ એવા બે ભેદ છે એમ વ્યવહાર પક્ષ વાળાનો એક આ દલીલ છે. આ પ્રમાણે હેતુ એટલે પરિણામ, કર્મ બંધન ના કારણ, કર્મ નો સ્વભાવ, કર્મ નો અનુભવ અને એનો આશ્રય એ ચાર પ્રકારે કર્મ માં ભેદ હોવાથી કોઈ કર્મ શુભ ને કોઈ અશુભ છે એમ કેટલાક નો પક્ષ છે. એ વહેવા નહીં વાળા પુણ્ય થાપે છે કે જો ભગવાન ની ભક્તિ દેવગુરુ ની ભક્તિ એમાં પુણ્ય થાય અને પુણ્ય ના પરિણામ થી પુણ્ય બંધાય અને પાપ ના પરિણામ થી પાપ બંધાય માટે બંધન ના કારણ માં ફેર છે માનો એમ કે છે. શું દેખાય ક્યાં સુખ દુઃખ દૂર મળ્યું નહીં કોણ કે પૈસા મળ્યા એમાં સુખ ક્યાં આવ્યું અને નિર્ધનતા માં દુઃખ ક્યાં આવ્યું. નિર્ધનતા કઈ દુઃખ નથી, સ્વધનતા એ સુખ નથી. નિર્ધનતા ના દીનતા એમ થાય એ દુઃખ છે,
સ્વધનતા માં હું અભિમાન કરે કે મને પૈસા હોય, અભિમાન હોય ને દુઃખ છે. એ સુખ એને માને છે, મૂંઢ ક્યાં આપો સુખ, ક્યાં ધૂળ માં સુખ નથી. પણ એના બાપ ને પોળો ઘડી જાય કે એમ છે દીકરા. શું કીધું? એ વ્યવહાર નહીં ના પક્ષ વાળાઓ એમ દલીલ કરે છે કે પાઠમાં આવી ગયું છે એ અહીં ભાવાત્મ કે ભગવાન દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ કરીએ તો એનાથી પુણ્ય બંધાય, તો બંધન ના પરિણામ ના પુણ્ય નું ફેર છે, પાપ ના પરિણામ એ પાપ ના બંધન માં કારણ છે, અને તે પૂજગળ પણ એકમાં પુણ્ય બંધાય ને એકમાં પાપ પૂજગળ બંધાય, પૂજગળ માં પણ ફેર છે અને એના ફળમાં ફેર છે. એક થી આમ અનુકૂળ સામગ્રી, એકમાં પ્રતિકૂળતા નો સંયોગ, એના ફળ પુણ્ય ના ફળ મીઠા. હવે ભીત પક્ષ નો નિશ્ચિત કરવામાં આવે છે. હવે જીવના શુભ અશુભ પરિણામ બેની અજ્ઞાનમય છે. દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ નો ભાવ એ શુભ છે, અજ્ઞાનમય છે. સામે છે કે નહીં એને બધું જોઈ રહ્યા હતા. હવે શું કીધું? જો એ ભેદ પક્ષ નો નિષેધ કરવામાં આવે છે. જીવના શુભ બોલી કીધું તું ને, અરહંતાદી માં ભક્તિ નો અનુરાગ, અરિહંતાદી એટલે ગુરુ શાસ્ત્ર ની ભક્તિ. આ કે છે કે જીવનો એ શુભ ભાવ કે અશુભ ભાવ તીવ્ર ક્રોધાદી બંને અજ્ઞાનમય છે. એ આત્માનું સ્વરૂપ છે. રાગ છે, શુભ હો કે અશુભ, રાગ છે, એમાં આત્માનું જ્ઞાન નથી. તેથી અજ્ઞાન છે, અંધકાર છે. શુભ રાગ હો કે અશુભ, અંધકાર છે. ચૈતન નો પ્રકાશ છે, એમાં રૂંધાય. હવે તો ભક્તિ કરે તો જ્ઞાન થાય. ભક્તિ શું થાય? રાગ તો વિકલ્પ છે. વિકલ્પ નો અભાવ કરીને જ્ઞાન એ તો નિમિત્ત ની વાત છે. વિકલ્પ તોડીને અંદર માં ઉઘાડ કર્યો ત્યારે અભિજ્ઞાન દે જ્ઞાન થતા છે. કઈ કહેતા હતા શુભ ને અશુભ પરિણામ જો એ બંને અજ્ઞાન, અજ્ઞાન એટલે ચૈતન્ય નું સ્વરૂપ નહીં, બંધનું કારણ છે. તેથી તે બે ભાવને અજ્ઞાનમય કહે છે. ત્રણે લોકના નાથ શંકર સમુદ્રમાં બિરાજતા હોય અને એની આ મણિરત્ન ના દિવે ફૂલે ફૂલવૃક્ષના ફૂલે પૂજા ભક્તિ, એ ભાવ છે શુભ, એ રાગ છે. આત્માના ચૈતન્ય સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. એથી આ અજ્ઞાન કહેવામાં આવે. અજ્ઞાન એટલે મિથ્યા તેમ નહીં, એના ચૈતન્યનો આત્મ સ્વભાવ જ્ઞાન સૂર્ય છે. ચૈતન પ્રકાશ જ્ઞાન સ્વભાવ છે, એનાથી વિરુદ્ધ રાગ છે. માટે જ્ઞાન નો એમાં અભાવ એટલે અજ્ઞાન કહેવામાં. એનાથી આત્માને ધર્મ થાય એમ ત્રણકાળમાં બને. ભગવાન ની ભક્તિ થી જ્ઞાન ન થાય, હાથું સંકિત ન થાય એમ કે છે. જ્ઞાન ન થાય તો સંકિત ન થાય. સમ્યક દર્શન એ આત્મા ને અવલંબે નિર્વિકલ્પ દ્રષ્ટિ થાય છે. એમાં શુભ રાગ એને કારણે સમ્યક દર્શન થાય નહી એમ કે છે. મગનભાઈ હે
પણ આપણે સાચું છે કે નહીં આટલા વખત થી આમાં છે ના આમાં લઈને બે એ તો મારે સંસ્કૃત ભણેલા છે ને ભરાવતા શું કાપમાં ઘરા ને હું ખાવું ભરાવું તા હોનગઢની વાત નથી આ તો તત્વ ની વાત છે સત્ય વાત છે હોનગઢ ને શું છે હોનગઢ માં ક્યાં ગયું હોનગઢ હોનગઢ છે હોનગઢ ને નામે હા હા હરે ભગવાન ભાઈ એ સમયે શુભ ભાવ હોય પણ તે શુભ ભાવ આત્મા અને સમ્યક દર્શન નું કારણ છે કે સમ્યક જ્ઞાન નું કારણ છે બિલકુલ નહીં કારણ કે શુભ રાગ એ વિકલ્પ છે એ આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે વિરુદ્ધ ભાવ વડે સમ્યક દર્શન અવિરુદ્ધ ભાવ થાય એમ કોઈ બને શું કરે સાંભળવાને મળતું નથી એમ લોકો અટકીને પીડ્યા નથી જીવના શુભ ને અશુભ પરિણામ માથે કીધું ને બધી અરિયંતાના ભક્તિ અનુરાગ જીવો પ્રત્યે અનુકંપા નો પરિણામ જીવ પ્રત્યે અનુકંપા દયાના ભાવ એ અજ્ઞાન છે એમ કે છે કારણ કે વિકલ્પ છે રાગ બોલો કે દયાના પરિણામ કરુણા જીવ નો સ્વભાવ છે એમ કે છે એ તો હર વખત નથી વિધન સ્વામી દયા ને જીવ ધમ કહે અરે કઈ નીચે દયા કે વ્યવહાર દયા એના આત્મામાં રાગ ની ઉત્પત્તિ ન થાય સ્વભાવ ની શાંતિ અરાગ દ્રષ્ટિ થાય અરાગી ભાવ ઉત્પન્ન થાય તેને કરુણા ને જીવ નો સ્વભાવ આજે પરની દયા નો ભાવ કે વિકલ્પ છે જીવો પ્રત્યે અનુકંપાના પરિણામ ભાવાર્થમાં પહેલી લીટી ભાવાર્થ એ પરિણામ અજ્ઞાન છે એમ કે છે મારા પણ વાતે નહીં સમજે નહીં એમને ડોખો પંત કર્યા કરે એ રાગની મંદતા છે એ બધી વાત છે મંદમાં થોડો પણ બંધની અપેક્ષા એ તો બે અજ્ઞાન જ છે આત્માના સ્વભાવને બિલકુલ લાભદાયક મોક્ષ માર્ગ ને બિલકુલ લાભદાયક એ શુભ શુભ પરિણામ છે કેમ કે જ્ઞાન સ્વરૂપી આ દર્શન જ્ઞાન નું પરિણમન એવી દર્શન જ્ઞાન નું પરિણમન એવું જ્ઞાન જ્ઞાન નું પરિણમન એવું ચારિત્ર એનાથી આ વિરુદ્ધ ભાવ છે માટે તે મોક્ષ માર્ગ માં બિલકુલ કામના સમજાવું કઈ તેથી કર્મ નો હેતુ એક અજ્ઞાન જ છે એમ કહી જોયું તે અજ્ઞાનમય છે તેથી કર્મ નો હેતુ જુઓ નહી જયચંદ પંડિત એવું સ્પષ્ટ લખે છે એક અજ્ઞાન જ છે કર્મ બંધ નો હેતુ તો અજ્ઞાન જ છે જ્ઞાન બંધ નું કારણ હોય શકે સુભા સ્વભાવ બે અજ્ઞાન છે એ કર્મ ના માટી કર્મ એક જ છે માટી કર્મ તો એક જ જાત ના છે એક બોલ નો ઉત્તર કીધો શુભ ને શુભ પૂદગલ પરિણામ એ પૂદગલ દીધા એ સાતા સાતા બંધાય સાતા એ પૂદગલ પરિણામ છે અસાતા એ પૂદગલ પરિણામ છે બંને પૂદગલ મય છે એમાં સાતા બંધાણ ને અસાતા બંધન એમાં આત્માને ક્યાં આવ્યું એમાં કઈ કર્મ નો સ્વભાવ એ પૂદગલ પરિણામ જ છે દિનેશ હોલમાં કનુભાઈ નોતા શુભ ને અશુભ પૂદગલ પરિણામ એ સાતા બંધાય કે અસાતા બંધાય જસો કીર્તિ બંધાય અજસો કીર્તિ બંધાય સમજાય છે એ બધું પૂદગલ પરિણામ છે એ બંને પૂદગલ તેથી કર્મ નો સ્વભાવ એક પૂદગલ પરિણામ જ છે એમાં બે ભેદ છે માટે કર્મ એક જ છે
ત્રીજી વાત, સુખરૂપ દુઃખરૂપ અનુભવ બંને પૂદગળ મય છે. એ અનુકૂળતા ધૂળ પૈસા મળ્યા 2-5 કરોડ નો સુખ કલ્પના એ પૂદગળમય છે. અશુભ રાગ છે, પાપ રાગ છે, પૂદગળ છે. સમજાણું કઈ રાગ છે ને, વેદન રાગ આપણને ચીક મળે પૈસા મળે રાગ રાગ છે, દુઃખ છે, પૂદગળ છે, રાગ કે આત્મા છે. જગત ને સત્ય વાત અટકે છે, પૂતિ માટે અટકાવે કેવાય છે. અટકાવનાર કોણ છે? કોઈ અટકાવનાર છે નહી. એની પર્યાય નો એનો કાવ હોય ત્યારે પૂતિ કરે છે. એમાં કોણ કરે બિચારા? કોણ કરે? જેની યોગતા હોય એના પરિણામ ને કરે ત્યારે બધા કુગુરુ એને નિમિત્ત કેવાય. શું થાય શું કરે એની યોગતા તે સમય ની હોય છે. એવો જ અભિપ્રાય પરિણમન જેનું થયું, પરિણમન ને જ આત્મા માનતો અને એ માનતો એના શું કરે તેની ખબર. સુખ રૂપ ના દુઃખ રૂપ અનુભવ બંને પૂદગલમય જ છે. તમારા ભાઈ છે દુઃખરૂપ છે કે છે? બે કરોડ 40 કરોડ છે. અનંત દુઃખ છે, ધૂળ ભાઈ ગયા નથી, ઘેરાઈ ગયા છે દુઃખ. તો સમજાણવામાં 15-15 લાખ ના બંગલા કરે હમણાં નવા એમ કેતા ગોવામાં 2-2 લાખ ના બહુ કે રાજકોટ 40 કરોડ રૂપિયા 1 લાખ ની પેદા થઈ ગયું છે. આના મામા લીધે ગોવા શાંતિલાલ ખુશાલદા 1 અબજ રૂપિયા નો એલ્યુમન નીકળ્યું. હમણાં 1 અબજ નો એલ્યુમન 78 લાખ ખર્ચ્યા, એમાં 1 અબજ નીકળ્યા. સુખી છે ને હેરમણીભાઈ? ક્યાં દેખાય? ધૂળ દેખાય છે? આ તો સાથે માને તો ગમે કે માને લે. અમારે કીધું હતું ને અમારી જ્યાં ભાવ સારા હતી, નાખવાથી ડુંગો કાઢી હવા જ લેતો. હવે એ તો એને કઈ પણ હવા જ ન કહેવાય, પણ કઈ હવા જ ન પડો. નાક માંથી ડુંગો કાઢી આ દાંત ઉમેરાવવામાં હતા. સુંદરજી રૂપા ભાવતા માને મજા એટલે ગુંગા ને ચાખી ને એમાં પૈસા ઉપર લક્ષ કરીને ડાયરી છોકરા ઉપર લક્ષ કરીને રાગ થાય ને પાપ રાગ છે, દુઃખ રૂપ છે, અજ્ઞાની અને સુખ માને છે, મૂંડ છે એમ કે છે. કર્મ નો સ્વભાવ છે દુઃખરૂપ અને દુઃખરૂપ અનુભવ બંને પૂદગળમય છે. તેથી કર્મ નો અનુભવ એ પૂદગળ નો. કર્મ નો અનુભવ હો મૌલું તો ઠીક, પણ એનો અનુભવ કરવો એ પૂદગળમય છે. એનો ભગવાન આત્મા અણાકો આનંદ મૂર્તિ એમાંથી ખસીને એ પૈસા આબરૂ કીર્તિમાં વિકલ્પમાં અટકવું એ જ મહા દુઃખરૂપ દશા છે. એને જ્યાં અંતરમાં બહે ને ત્યાં સુધી એને કોણ બિહારે? માટી કર્મ એક જ છે. ચોથો બોલ, મોક્ષ માર્ગ ને મંદ માર્ગ માં મોક્ષ માર્ગ તો કેવળ જીવના પરિણામ જ છે. એ મોક્ષ માર્ગ તો કેવળ જીવની નિર્મળ દશા તે જીવના પરિણામ છે. દયાદાન વ્રત ભક્તિ ના પરિણામ એ જીવના પરિણામ નથી. એમ કીધા એ તો પૂદગળ ના પરિણામ છે. મોક્ષ માર્ગ કેવળ જીવ જીવના પરિણામ ઉદાહરણ જીવના પરિણામ ન કહ્યા એ વ્યવહાર મોક્ષ માર્ગ જીવના પરિણામ નથી એમ કે છે. ઈચ્છા મોર્ગ ના વિકલ્પ જીવના પરિણામ નથી. નગ્ન પણ હું તો ક્યાંય રહી ગયું, રોજાડી નહીં દેશા માટી
મોક્ષ માર્ગ તો કેવળ એકલા જીવના નિર્મળ એમ ઓલા પરિણામ શબ્દ ઓળો નહીં પણ વિતરાગી પરિણામ તે મોક્ષ માર્ગ છે. અને બંધ માર્ગ કેવળ પૂતગળના પરિણામ છે. જો એ પુનને પા બધા બંધ માર્ગ પૂતગળના પરિણામ જ છે. અહીં તો બે અજ્ઞાન ને જ્ઞાન બે જુદા સારા સમજાવું કઈ. તેથી કર્મ નો આશ્રય કેવળ બંધ મહારાજ છે. તેથી કર્મ ને આશ્રય તો એકલો બંધ મહારાજ છે. કર્મ એક બંધ માર્ગ ના આશ્રય થાય છે. મોક્ષ માર્ગ માં થતા નથી. મોક્ષ માર્ગ માં બંધન હોતું નથી. બંધન ભાવ એક કર્મ પુદ્ગલો ને આશ્રય છે. માટે કર્મ એક જ છે. જો આમાં કર્મ ના બે ભેદ પાડવા એ કર્મ થયું પછી આ પ્રમાણે કર્મ ના શુભાશુભ ભેદ ના પક્ષ ને ગૌણ કરી જયચંદ પંડિતે એ પ્રમાણે કર્મ ના શુભાશુભ ભેદ ને એવા પક્ષ ને ગૌણ કરી તેનો નિષેધ કર્યો. ગૌણ કરીને નિષેધ કર્યો કારણ કે અહીં અભેદ પક્ષ પ્રધાન છે. અહીં તો દ્રષ્ટિ નિશ્ચય થી પ્રધાન છે. શુદ્ધ સ્વભાવ ની દ્રષ્ટિ જ્ઞાન રમણતા એ અહીંયા પ્રધાન. શુભાશુભ પરિણામ અહીંયા ગણતરી નથી. અને અભેદ પક્ષ થી જોવામાં આવે તો કર્મ એક જ છે, બે નથી. અર્થ નું કરશુભ કાલ કહે હેતુ સ્વભાવ અનુભવાશ્રયાણમ તદાપ્ય ભેદાત નહી કર્મ ભેદ તદબંધ માર્ગાશ્રિત એક નિષ્ઠમ સ્વયં સમસ્તમ ખલુ બંધ હેતુ. આટલું તો સ્પષ્ટ કરે. કેટલી વાર એક પાઠ બોલ્યા પછી ટીકા કરી પાછો ભાવાર્થ કર્યો કો પાછો એને ચલો કળશ મૂક્યો એ ગૌણ કર્યું એટલે ઓલો વ્યવહાર વિતરું હોય છે ને ગૌણ કરીને અભેદ પક્ષ થી નીચે એમ કેમ સમજાણું કાય. હેતુ એટલે કારણ. એ કર્મ ના કારણ માં ફેર નથી. એક જ પ્રકાર છે. સ્વભાવ સુપરિણામ બે કર્મ ના બંધ માં કારણ જ્ઞાન. સ્વભાવ પૂતગળ નો સ્વભાવ બંધાય છે. સાતા બંધાય કે સાતા બંધાય બધું એનો કેતો જ બચારો ક્યાંક નહીં ક્યાંક કે તીર્થંગ ઉત્તર બાંધે માં બે ભાવ છે કે વધે પરિણામ છે એનાથી બંધ્યું એનાથી પછી એક ભાવ માં જવું પડે ને બીજો ભાવ તો કરવો જ પડે ને બે ભાવ તો કરવા જ પડે. કારણ બોટાદ ને વાત સાચી પરિણામ એનાથી પરિણામ થી લાભ થાય. આ પરિણામ થી એક પરિણામ સંગોત્ર ના આવ્યા એનાથી એ ભગવાન મોક્ષ જાય નહીં એને સ્વર્ગ માં જાય તે સંગને. અને ત્યાંથી એક મનુષ્ય નો ભોગ કરવો તો પડે એને લઈને કીધું છે. પરિણામ થી આ એને લઈને કીધું છે. એને લઈને કીધું છે. બિલકુલ ખોટી વાત. સ્વભાવ નો આશ્રય લઈને દ્રષ્ટિ ને ફિરતા થઈ છે એને લઈને કી થઈ ગયું છે. એક બે ભવે બુદ્ધિ છે. સમજાણું કઈ. સમજ માયા નિર્જન ચેતન ની ઓ તીર્થંગોત્ર કા પરિણામ હોવા ને તો નક્કી હો ગયા કે ઉકે ત્રણ ભવે મુક્તિ હોગી. પરિણામ કે કારણ નહી. પરિણામ કે કારણ હોય ઘર આગે આ કે કારણ મુક્તિ કેમ થયો ગઈ. તીર્થંગ પ્રતિબંધાણી નક્કી તો થઈ ગયું ને કે તીર્થંગ થવાના એટલે મુક્ત થવાનો નક્કી થઈ ગયું કે નહીં. છાપ મારીને શુભ શુભભાવ ને લઈને શુભભાવ તો પોતે ભવરૂપ છે. એમાં ભવ ના અભાવ રૂપ ની છાપ ભવ રૂપ માંથી કેમ છીએ. હરી વાત ભાઈ સમજાણું કાંઈ. આ તો છે ને ભાઈ ચાર ગતિ ના દુઃખ લાગ્યા હોય
અને જેને કરવું હોય એને વાત છે. એકલી એમને વાતનું કરીને લહેર કર્યું હોય જગત ની ચોરાશી ના અવતાર માં પણ એના અવતાર એનો જેને દુઃખ લાગ્યું હોય એને જન્મ મરણ ટાળવા હોય એની માટે આ વાત છે. બાકી તો ઠીક છે, જે કરે સુધી હોય છે. આત્મા સ્વભાવમાં જન્મ મરણ નથી, જન્મ મરણ ના ભાવ પણ એનામાં નથી. જો અવતાર થાય પુણ્ય પરિણામ થી ભાવ કે આત્મામાં નથી. જે ભાવે જન્મોત્તર બંધા એ ભાવ આત્મામાં નથી, આત્માનો સ્વભાવ નથી. એનાથી આત્માને લાભ નથી. તીર્થંકર પરંપરા મોક્ષ નું કારણ કે શુભ પરિણામ લાભ નું કારણ નથી. સમજાવું કઈ? અરે ભગવાન ચૈતન્ય સ્વરૂપ આનંદ મૂર્તિ એના આશ્રય લાભ થાય એટલે પુણ્ય પરિણામ ને આશ્રય લાભ થાય. સમજાવું કઈ? શું ભાવ ને આશ્રય લાભ થાય? ભાવના ભાવ નો એ તો પોતે ઉદય ભાવ છે. ઉદય ભાવ થી ભાવના ભાવ નો લાભ થાય. મહીરામજી આ શુભ ભાવ તીર્થંગ ઉત્તર બાંધે એનાથી આત્માનો લાભ નહીં એમ કે છે. રવિન્દ્રજી આમ કે છે પણ નક્કી તો થઈ ગયું કે નહીં તીર્થંગ થવા નહીં મોક્ષ જવા નહીં નક્કી થઈ ગયું કે નહીં? હે કોના પિતા તીર્થંગ પણ બંધાણું એમ નક્કી થયું. ભગવાને કીધું કે આ તીર્થંગ રખવાના ત્યારે નક્કી થયું. બહુ હવે તો આપણે એક ભવ્ય હવે શ્રેણી રાજા નક્કી થયું. શ્રેણી રાજા નક્કી થઈ ગયું આ નર્ક માં થઈ એક એમના ભગવાને કહ્યું કૃષ્ણ લ્યો. કૃષ્ણજી કહે મારા એ જેવો તેવો પણ જાદવ કુળ નો તમારો બંધવ કહેવાનો નાથ આ મરીને નરકે. અરે નાથ આમ ન હોય. સમજાય છે? સમજ સમ મને આવે છે કે નહીં? સજાય માં કઈ થી ફેરી એ આને સજાય બીજા બોલતા છે. બહુ નબરા છે આવે છે. હો તમે આપણે સિતમ્બર બહુ જેવો તેવો તો પણ જાદવ કુળ નો તુંબન ધવ કે વાણો એ નાથ અને હું આ અહીં જાઉં એટલે નહીં જાઉં નહીં જાઉં એ પ્રભુજી નહીં જાઉં નરક જે એમ બોલે છે. આપનો બંધવ કહેવાનો જેવો તેવો પણ એ ભગવાન કે છે હે કૃષ્ણ તમે મારા જેવા સંગત છો એમ ભગવાને જયારે કહ્યું ત્યારે મેં પાડે સિંહ નાદ કર્યો. એવું આવે છે એવું કહ્યું તો ને શ્રોતામાં બધી આવું થોડું ચાલતી આ બધી છે ને એમાં લખેલું છે સિંહ નાદ કર્યો અંદર. વાહ ભગવાન વાહ સિંહ તણા એને લઈને ચાલે એને ખબર નતી. એ તો સમકી દીધી સમજામાં કાય એને ખબર નથી કે હું તીર્થ થવાનું છું. ખબર છે રાગ આવે એટલે હું નહીં જાઉં નહીં જાઉં કે નક્કી થઈ ગયો નહીં જવું કે નહીં જવું ક્યાં નહીં જવું જે નિયત પર્યાય નક્કી થઈ ગઈ ક્યાંય જશે નહીં જવું કે છે તમારા કુંવળે જન્મ માટે આમ થયું અને કોઈ નો કુંવળે જન્મ ને આમ તો નહીં સમજ શું એક માતાના પેટમાં બે આવે એક જાય નરકે એક જાય મોક્ષ
एक पेट में बे हरे जन्म हो ये करी लो, एक जाए नरक एक जाए भाई तत्व की बात यही है कि जरी शांति थी बेसा रहे क्या नहीं तो क्या जो प्रेम रही गो शुभ रात में शुद्ध नो स्वभाव मना सकते मार तो यू भाई वितरागी बिम प्रभु आत्मा से ये तो समरस नो बंद है समरस की मूर्ति का आत्मा खूब समरस वर्ते प्रभु तारा नयन सूक्ष्म रस इतने पकड़ है स्वभाव सूक्ष्म भावना है कम आत्मा इतने आखी वस्तु चैतन दो चैतन पिंड अकसाय स्वभाव नो रस छे एमा विकल्प छे कसाय लागी तो दुख छे ये भाव इतने संगोत्र बंधा ये भाव दुख रूप छे आनंद रूप नहीं विकल्प है आश्रय दुख रूप विकराल भारत है एना थी सुख मे शरण काल में एनो अभाव करी केवल पाम से चार अनु सुख थे ये राग ने कारण थे कितनो स्पष्ट कुंकुंडाचार सर्वज्ञना पंथना अनुयायी फिराव सतने प्रसिद्ध करे भाई तारो स्वभाव तो शुद्ध राग रही परम शांत रखी मूर्त श्रीमद कहो ना वचनामृत वितरागना परम शांत रस वितराग स्वभाव ए वितरागना वचनों में आवे थे सारो स्वभाव विदराग है तेनी दृष्टि का निज्ञान कर विदराग ना परम शांत औषध जे भव रोग कायर ने प्रतिकूल कायर ना काल जाम सांभी सके ना आई अरे जे भरे त्रिगुंदर बंदा भाव दुख रूप नहीं अन्याय थे कैसे मारा स्वभाव में कैसे हेतु सदा अनुभव ने आश्रय ये चार नौ ये चार प्रकार सदा अभेद हुआ थी एक क्रम में कई भेद है तीर्थंगोत्र बंधारण में हारू थोड़ा नरगुति बंधारण खराब एवं कई है બે પૂતગળ પરિણામ છે બંધારણ એમ કે છે અહીં તો ઈ નાખ્યું બધું ગજબ કથન છે ને વિતરાગ ની કથન જાણો નિષ્કર્મ માં ખરેખર ભેદ નથી માટે સમસ્ત કર્મ પોતે નીચે થી બંધ માર્ગ ને આશ્રિત હોય એ કર્મ જ બંધ માર્ગ ને આશ્રિત હોય એ બંધ નું કારણ હોવાથી પાસે એ બંધ નું જ કારણ છે એ કર્મ એક જ માનવા માન છે એક જ માનવું યોગ્ય એક જ કર્મ છે એમાં કોઈ હારું નતું છે નહીં હવે શુભ શુભ બંને કર્મો અવિશેષપણે એટલે સામાન્યપણે એટલે કે ફેર વિના કાંઈ તફાવત વિના બંધના કારણ છે નક્કી કરે છે લખાણ ક્યાંક આવે તીર્થંગપતિ પરંપરા મુખ નું કામ છે જય સનાચાર માં આવે છે એનો અર્થ શું થયો બધે ઘણે ઠેકર આવે છે નાખે નાખે આવે એટલે આને છોડીને કેવો જ્ઞાન પામશે એટલે પરંપરા મોક્ષ નું કારણ કહેવાનું એને રાગ રાખીને મોક્ષ ને પામશે અને બંધ પ્રકૃતિ પડી એનો ઉદય આવશે માટે અહીં મોક્ષ ને પામશે તીર્થંગ પ્રકૃતિ નો ઉદય તો તેરમે આવે છે તેરમે ગુણસાર આવે કેવું જ્ઞાન થાય ત્યારે પછી પ્રકૃતિ નો ઉદય આવે
સ્વાદ નો અભાવ કરી વિતરાક્ષણ માંડી કેવો જ્ઞાન થાય ત્યારે તીર્થંક પ્રત્યે નો ઉદય વિપાક આવે એમાં આત્માને લાભ એને શું કર્યો? હે, એને નક્કી કર્યું કે સ્વભાવે નક્કી કર્યું? સ્વભાવની ધારા જ આવી છે કે આ સ્વભાવ એક બે ભાવે પૂરણ થશે એમ સ્વભાવની ધારા થી નક્કી સમજાવું કઈ રાગ થી નક્કી થાય છે. રાગ તો ચારિત્ર નો દોષ છે. ચારિત્ર નો દોષ થી નક્કી થાય કે હું ભવ ના અભાવ નું કારણ આપ્યું. દોષ થી નક્કી થતું છે તો ગુણ થી નક્કી થાય છે. એનાથી નક્કી થાય કે નહીં? મને બે ભાવ છે, મુખ નથી, બંધ માં રખડો નથી, મુખ છે. એ ભાવ થી નક્કી થાય ને? કારણ કે નક્કી થઈ ગયું તીર્થંગો પ્રસંગો થવા ના હતી છે. ભાઈ એ મંગીરામજી, એ ભાવ થી નહીં, એના બંધન થી નહીં. ભાવ તો ભવરૂપ છે અને ભવ ના અભાવ સ્વભાવ નક્કી થયો એ ભવ ને આશ્રય કારણે થતું. રાગ ના અભાવ સ્વભાવ રૂપ આત્મા એને આશ્રય નક્કી થયું કે મારે એક બે ભવે મુક્તિ છે. સમજાવું કઈ? એકસો છેતાલીસ સુવણ્યમ પી નિયલમ બંધદી કાળાયસમ પી જપુરીસમ બંધયેવં જીવં સુમ સુમ વા કનમ કનમ. નીચે હરિગીત. જેમ લોહનું તેમ કનકનું જંજીર જકડે પુરુષને એવી રીતે શુભ કે અશુભ કર્મ બાંધે જીવને. ટીકા. જેમ સુવર્ણની અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત જોઈને આ પુરુષને બાંધે છે, ફેરે છે કઈ? સોનાની બેડી લોટાની બેડી ફેર કિંમત કેવી? ધૂળની બંધનમાં કિંમત કેવો? મુખ ભારે લાગે વધારે. હો, લોઢા કરતો હોનું ભારે બહુ હોય. હે, હા, બોલું થોડું તફાવત આવી ગયો. ભાવ બંધનમાં વધારે છે. બંધન એ પછી સરખા છે, સમજાણો? નહીં નહીં, હોના બેડી સારી આમ થાય તે જેટલા વખાણ કર્યા મારી ને ભગવાન ચૈતન સ્વભાવ એકલો નિર્વિકલ્પ આત્મ તત્વ એનો અનાદર કરે ત્યારે તે શુભ રાગ ને પ્રેમ તરીકે સ્વીકારે. સર્વજ્ઞ પરમાત્મા નો પણ અનાદર કરે છે. કારણ કે સર્વજ્ઞ પરમાત્મા દેવને શાસ્ત્ર ગુરુ એમ કહે છે કે જે વિકલ્પ ભક્તિ આદિ નો આવ્યો એ બંધ નું કારણ છે, આત્માને લાભ નું કારણ. એમ ગુરુદેવ શાસ્ત્ર અને તીર્થંકર એમ કહે અને એમ કહે તમે હાચા, તમને અમે માનીએ છીએ. બે વાત ક્યાં રહી? પોતાના સ્વચ્છંદ ને માને થોડે કોણ થોડે આ તો એનું સ્વરૂપ જણાવે છે કે આ છે. એને ભાવ આવે, ભાવ આવે વિના રે હોય છે, પણ છે બંધ નું કારણ. આત્મા ને શાંતિ ને સમ્યક દર્શન ને જ્ઞાન નું કારણ નથી. વિતરાગ માર્ગ, વિતરાગ માર્ગ ને બતાવે. રાગી રાગ વાળા તો રાગ થી લાભ મનાવે, વિતરાગ માર્ગ નથી, પરમેશ્વર નો માર્ગ છે. સોનાની બેડી ને લોખંડની બેડી કાંઈ પણ ફેર વિના ઠીક બાંધવાની પછી પુરુષ ને બાંધે છે. કારણ કે બંધનપણાની અપેક્ષા એ તેમાં તો ભાવ જ નથી. બંધનપણાને કારણે એમાં કાંઈ પણ ભેદ છે, શુભ કે અશુભ. બેડી છે હોનાની, લોઢાની. હે, કોનું કહેવાનું? હું કયું? મારી નાખે તોડો પહેરી નીકળ્યો તો
પોતાના ભાવ થઈને હવે જો ગતિ ક્યાં જેવા ભાવ હતા એ ગતિ થઈ ગયો. સોનાના પેરા પડાવે કે જવેરાત ના પડાવે કે ખાડા ના પહેરાવે ચૈતન મૂર્તિ જેની કિંમત કરવી જોઈએ તો કિંમત કરીને આ બાર ની કિંમત આત્મા ની કિંમત માને છે અનાદિભાઈ છે એ ભાવ બે પુસ્તક નું લખ્યું બે પુસ્તક ખાણિયામાં જૈન મિત્ર માં કે બે પુસ્તક બે ની દલીલ પોતપોતાને માર્ગે હાજી છે તે પહેલા લખ્યું છે જૈન મિત્ર પહેલું બે ના પંથ માર્ગ ની દલીલ હાજી છે અને એ પુસ્તક બહાર નીકળી અને કાંજી સ્વામી હમણાં બહાર ફરી આવ્યા એથી વિરોધ ઢીલો પડતો જાય છે પુસ્તક ને કારણે પુસ્તક એમને સિદ્ધ કરવાની એમની સાચી વાત અને બહાર થઈ આવ્યા એટલે વિરોધ પક્ષ હવે ઢીલો પડતો જાય હું લખ્યું જૈન મિત્ર માનતા જૈન મિત્ર દાક્ષી ભાવ ભાઈ એ તો નો હતી એમને વિરોધ થાય એ ખરો એમાં હું એ તો પર્યાય ભજવાની એમ બસ એ કઈ આત્મા ને અધીન છે એમ બન્યું એમ બન્યું નો બન્યું નો એમાં એથી કરીને જાણું ન આવ્યો કોઈ એવો માય આવી જાય ભગવાન વચ્ચે શું થાય કોઈની પરમાણુ ની પર્યાય બદલી શકે જ કોઈ એના ક્રમમાં ક્રમ બધું નો લેખ મોટો આવ્યો હતા એ ભાઈ નો અમર અમર અમરચંદ છે ને અમરચંદ ખાનકૃષ્ણ ક્રમબદ્ધ બરાબર છે જૈન દર્શન ક્રમબદ્ધ જવાબ આપ્યો છે બધાનો એમાં નથી હું કે ક્રમબદ્ધ માં પછી કામ કરવું ખરું પુરસ્કાર કરવો પછી એમાં ન સફળ થાય ન સફળ થાય તો જાણું થવાનું સફળ થાય તો થવાનું તો અંકાર ચિંતા છોડી કામ કરવું ઘરે કોનું કરવું શું કરવું કઈક ન કરવું ક્રમબદ્ધ શબ્દો બહુ આપડે સાહેબ અમરવાણી ક્રમ બધું માન રાખ્યું તમારું બધું જૈન દર્શન ક્રમ બધું ઉતરાતો છે જાણું હે કાન કહે છે કાન કહે એ તો અગ્રે તો ઠીક એ તો હોય ને જાય ના તને હોય ઠીક એ તો હોય ને ગામમાં એક ગ્રસ્ત માં એક કોઈ અગ્રેસર હોય સારો બાજુ માં થોડું અગ્રેસર હોય કોઈ ખાસ ખાસ કરે એમ હોય એમાં પ્રકૃતિ મેં ક્રમબદ્ધતા ક્યાં હોય ક્રમબદ્ધતા ક્રમબદ્ધતા ખૂબ નથી મારે તમારો શબ્દ એવો હોય બાર પ્રસિદ્ધ નીતિવાદ કે સાર્થકતા એ ઉપર પ્રકૃતિ કે અનેક રૂપો ઘટનાઓ પર જબ હમ દ્રષ્ટિ લાતે એસા લગતા હૈ ઇસમે કુછ નિયતતા યા ક્રમબદ્ધતા થી હૈ હમારે મસ્તિષ્ક મેં યા ક્રમબદ્ધતા કા સિદ્ધાંત આલોકિત સા હો જાતા હૈ જૈન દર્શન ને ઇસ ક્રમબદ્ધતા કો ક્રમબદ્ધ પર્યાય કહા હૈ
કેવી આવ્યું પણ તમે તમારા સિવાય ફરી કોને હિંમતભાઈ સિવાય કોઈ લખ્યું નતું. જૈન દર્શન ને ક્રમબદ્ધતા કહો, ક્રમબદ્ધ પર્યાય કહા હે એમ છે ભાઈ. તમારો શબ્દ શબ્દ છે, તમારો શબ્દ નો લોકો જૈન દર્શન જોવા જો. ખૂબ લખ્યું કામ કરવું પણ સફળતા મળે તો અહંકાર ન કરવો. સફળતા મળે સફળતા પણ છે નહીં. અહીં તો કે પુણ્યના પરિણામ પણ સફળ નથી. સફળતા કરવી કોને? એવી ભાષા ને લોકોને એમ લાગે વાહ. અહીં તો કે છે બંધન ની અપેક્ષા એ પુણ્ય ને પાપ ની બેડી બે છે, એમનામાં કઈ તફાવત. એ કર્મ ની વાત કરી છે, કર્મ ની વાત આવી લીધી. પછી કે છે શુભાચરણ શુભાચરણ એ કર્મ છે એમ. તેવી રીતે શુભ ને શુભ કર્મ કઈ પણ તફાવત વિના પુરુષ ને એટલે જીવ ને બાંધે બાંધે છે, બંધાય છે. અબંધ ક્યાં આવ્યું એમાં? દ્રષ્ટિના સુધારમાં આવવું લોકોને કઠણ પડે. દ્રષ્ટિનો સુધાર કરવો કે પુણ્ય ને પાપના બે પરિણામ દુઃખરૂપ છે, મારો સ્વભાવ તે સુખરૂપ છે, એવી દ્રષ્ટિ કરવી એ લોકોને પરસવાવું જોઈએ. કઈક કઈક ટેકા દો, ટેકા દો. ગુરુ ની ભક્તિ કરતા કરતા ભક્તને દર્શન થશે, દેવ ની ભક્તિ કરતા કરતા થશે. કારણ વળી એમ આપે, દેવ ગુરુ ની ભક્તિ એ તો નિમિત્ત કારણ છે. શું કરતો થાય જીવને કેમ થતા હતા, બીજા થી ક્યાં થાય? બીજા પર લક્ષ છે ત્યાં સુધી રાખશે. અહીં તો કે છે શુભ ને શુભ કર્મ કઈ પણ ફેરવીના પુરુષ ને બાંધે છે, કારણ કે બંધપણાની અપેક્ષા એ તેમનામાં તફાવત નથી. ચાહે તો શુભ બંધાય કે અશુભ બંધાય, એમાં કઈ આત્માને લાભ. હવે બંને કર્મો નું નિષેધ કરે છે. ઉડતાળી તમાઉ કુશિલેં રાયમ મા કુણહ મા વસંસગમ સાયણો હિ વિનાશો કુશિલ સંસંગરાયણ તેથી કરો નહીં રાગ કે સંસર્ગ એ કુશિલો તણો છે. કુશિલ ના સંસર્ગ રાગે નાશ સ્વાધીનતા તણો. કુંકુના ચાર પોતે કર્મ નો નિષેધ કરે છે. જેમ કુશિલ એવી મનોરમ હાથણી અને અમનોરમ હાથણી, એટલે જીવતી કોઈ મનો ને અમનોરમ કાગળ ની આદિ ચિત્ર મેલી કૂટણી સાથે રાગ અને સંસર્ગ બે સાથે રાગ ને પરિચય એનો બંધનાકાર થાય છે, હાથી ને બાંધે છે. એ હાથી હાથણી હોય તો એના રાગ કરે તો બાંધશે, ખોટી હાથણી હોય ઓલા રેઝન ખાડા મોટા ખાડા કરી ને એટલે ખાલી માથે વાંસડા નાખે ઉપર હાથણી મોટી ચિત્રમાં રંગ બને. બે હાથણી રૂપ કૂટણી છે આત્માને બંધન નું, રાગ અને સંસર્ગ થી બંધનાકરણ થાય છે. હાથીને બાંધે છે, જીવતી હોય છે કાગળ ની કે એવી હોય. તેવી રીતે કુશી લેવા શુભ ને શુભ કર્મ સાથે રાગ ને ઠીક અહીં રાગ આવ્યો છે. શુભ નો રાગ કરીશ ને શુભ નો રાગ કરીશ ને બે બંધન ના કારણ શુભ ને શુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ પરિચય એની આસક્તિ એની પ્રીતિ ઠીક છે, શુભ કર્મ ઠીક છે, ગુણ માનશે તો ભગવાન પાસે દેવમાં જાશું નથી ભગવાન પાસે જાશું. જો સિઝન કેટલા અત્યારે પુન બાંધશું પછી જાય દેવમાં, દેવમાં જઈને સાચા દેવ પાસે જાય પુન્ય છે તો. પણ આ ભગવાન તો ના પાડે છે કે તું પુન થી અમારી પાસે આવી શકીશ જ નહીં. અમારી પાસે તો રાગ રહી થશે આવી શકશે, અમારી પાસે બહાર થી આવે ક્યાં ભગવાન પાસે ગયો હતો સમજાણું કઈ.
ભગવાન તો આત્મા છે, વિતરાગ સ્વરૂપ. એની પાસે જાય ત્યારે બાદમાં સમોસર ને બાદ ગયો કે ભગવાન પણ ગયો છે? ભગવાન તો વિતરાગી કેવળ જ્ઞાન નો કંદ આત્મા છે. એની સમીપે જાય કોણ જાય? રાગ વાળો જતો છે, પુન વાળો જતો છે. સમીપ નો અર્થ એના સમોસર માં એમ નહીં, એના ભાવના સમીપમાં. સમજાણો? ભગવાન બેઠા સમુદ્ર માં, ઈ લેનો ત્યાં અનંતવાર ગઈ સમુદ્ર માં, ક્યાં હોવા? ભગવાન ઉપર લક્ષ કરે ત્યાં સુધી એની રાગ છે. ભગવાન એમ કે છે કે તું અમારું લક્ષ છોડીને તારા પર જા તો તને લાભ થશે. ભગવાન એમ કે ના, હું તમારું લક્ષ કરું ને મને લાભ થશે. સમજાણું? કઈ દીવ ધ્વનિ માં એમ આવે, એ પરમા પ્રકાશ માં એવું સમય ને દીવ ધ્વનિ વાણી એમ કહે પરમા પ્રકાશ માં નીચે તીરથ નીચે ગુરુ આવે. એ બધું સારસાર પૂછ્યું હતું ને એમણે, સાચો સારસાર પૂછ્યું. રામજી ન્યાય હતું એવું, પણ ન્યાય એને સારસાર ગાથા પૂછી હતી. જે ગાથા ચાલતી એનો અર્થ આવે ને, અહીં તો આપણે ક્રમસર બધું લેવું હોય. તમે કાયદા નતા ન્યા નહી? શું હતું? ઉનાળો, ગરમી, સમજાવવામાં બહુ. ત્યાંના વ્યાખ્યાન બહુ ઊંચા હતા, એવા હતા કે બીજે ન વંચાય ત્યાં. રાજકોટમાં અહીં હાલે, રાજકોટમાં અહીં હાલતા હોય ત્યારે અહીં હાલે. બીજે ન વંચાય ન હાલે. દિલ્હી ને કલકત્તા ની કોઈ હું કહું હું કૃષ્ણ હાલે કૃષ્ણ કે છે કે શુભ ને શુભ કર્મ સાથે રાગ ને રાગ ન કરવો, મનથી પરિચય ન કરવો વાણી ને કયાથી. સમજાણું? કઈ વચન થી પ્રશંસા ન કરવી એ શુભ કર્મ ની અને શુભ પુણ્ય ની. હે? શું કમાઈ એમાં ક્યાં પ્રશંસા? એટલું જણાવ્યું એને, કમાણું એટલે કે એની પાસે પૈસા આવ્યા એની કરી મમતા. જાણો કરી મમતા, એ મમતા કમાણો. એ અહીં તો કે છે ખૂબ રાગ આવો છે, મનથી કહીશ નહીં અને વિચારમાં લાવીશ નહીં. શુભ રાગ ભગવાન પ્રત્યેનો પ્રેમ થાય, રાગ હારો છે મનથી માનીશ નહીં, વાણીથી બોલીશ નહીં. કયાથી ચેષ્ટાથી આમ ઠીક ઠીક પણ એમ કહીશ નહીં. કેમ કે છે જ્ઞાનભાઈ? આ તો વિતરાગ માર્ગ છે બાપા. આ ક્યાંય એમાં ક્યાંય હવે અર્થ કર્યો છે ને, જયશના ચમક કર્યો છે ને, જય સનાતન. દાખલો હોય પછી ભાઈ ગોળ માં એક સેતાળી માં હોવું એ આપણે વાંચ્યું એ ચેલા માં વાંચ્યું સંપ્રદાય માં. બીજું કારણ કે ચેલા ના સંપ્રદાય ના હતા ત્યારે વાંચ્યું. હા, વાંચ્યું. વ્રત તપસ્વન દાન પૂજા કરો થી સપુરુષ જે કોઈ પૂજા લાભ આદિ કારણે, સમજાણો, લાભ નિમિત્તમ ખ્યાતિ પૂજા લાભ આદિ નિમિત્તમ વ્રત તપસ્વન દાન પૂજા કરો છી સપુરુષ ચક્ર નિમિત્તમ રત્ન વિક્રિવત. એ છાસ ને માટી રતન ને વેચનારા છે. સા સમજે? મઠા મઠા સંસ્કૃત છે. ઓ ચક્ર નિમિત્તમ રત્ન વિક્રિવત, ભસ્મ નિમિત્તમ રત્ન રાશિ દહનવત. એક રાગ જોતી થી બાજરો નો બગડે ને આ મગ માં બગડે, એમાં રતન રાશિ ને બાજા રતન ના ઢગલા હતા ઘરમાં. હો ભાઈ પાન છે રતન કરો રાગ બાજરો નો બગડે છે. બાજરો શું કેવાય છે ને, ઊંડાવા નાખે ને બાજરો માં રાખના, મગ માં રાખના. બહુ ગરમી હોય કોઠી
એમ પુણ્ય ને માટે પુણ્ય કરીને એમાં લાભ માને એ બધા આવા વ્રત તપ કરનારા શુભ ને લાભ માનવા રમ્યો. સૂત્ર નિમિત્તમ હાર ચૂર્ણ વત, એક દોરો જોતો હતો એમાં 50-1 કરોડ નો હાર હતો, તોડી નાખ્યો દોરો જોતો લાજને પણ. અને કુદરવત ક્ષેત્રવૃત્તિ નિમિત્તમ અગુરુ લઘુ સંશોધન વત, એ કુદરા કુદરા કુદરિયા કુદરી જોતી હતી. પછી એ મોટું વન હતું ચંદન નું વન, એ ચંદન ના વન ને બાળી મૂક્યા કુદરામાં વાયા કોદરી તો લાખો મણ આવે, ઊંચું ચંદન આટલું હોય અને લાખો મણ કોદરી આવે. ત્યારે ઉખડ સાધન થઈ ખરી ઉખડ આવે છે ને, બહુ ઊંચી એવી ઊંચી ઉતારતા હોય તો સાધન આપે. મૂળ જે પાકતી હોય ત્યાં રાખનારા રાજા પાસે એમાંથી એની કિંમત મોટી હોય છે. કે છે એ વ્રથા વ્રતાદી નાખી હતી, એ વ્રત ને તપમાં સ્વભાવ ની આશા રાખે છે અને એનાથી ફળ ઈચ્છે છે, એ બધા નાચવા નાચી હતી. યતુ સુધાત્મ ભાવના સાધનાર્થમ નિમિત્ત રૂપે ઓ બહિરંગ વ્રત પ્રસના પૂજા દિગમ કરો થી પરંપરા મુખ લબધી લ્યો. નિમિત્ત રૂપે હોય છે, પૂર્ણ વિતરાગતા ન હોય ત્યાં સુધી. પછી એનો અભાવ કરીને કેવું જ્ઞાન, પછી પરંપરા નો અર્થ છે કા કૃષિ લે કૃષિ સુભાષમ કરવું ચિત્તગત રાગ માં કરવું. જો એ ચિત્તગતમ રાગ માં કરું, શું પ્રત્યે ચિત્ત માં રાગ કરીશ નહીં. હા વિચારમાં લાગીશ નહીં કે શુભ રાગ હારો છે. બહિરંગ વચન કાય ગત સંસર્ગમ, જો વચન કાય થી માં કરું. હા કુશીલ સંસર્ગાય સ્વાધીનો નિમ્ન વિનાશ. સમજાણો થોડા તો કરે ને. કે છે એ બંધના કારણ પુણ્ય ને પાપ ને એના ફળ કર્મ, બંધના કારણ હોવાથી શુભાશુભ કર્મો સાથે રાગ એટલે ચિતગત રાગ મનમાં પણ એમ લાવીશ નહીં કે શુભ રાગ ઠીક છે ને પુણ્ય બંધાય ઠીક છે, મરી જઈશ નહીં તર મિથ્યાત્મા એમ કે છે. સમજાણું કાય હરે વાત વિતરાગ માર્ગ ને સાંભળવો મળ્યો નહીં બિચારાને, વારામાં પર્યાય નહીં. એને માને રાગ ને માને વિતરાગ ધર્મ નહીં. રાગ ને સંસર્ગ વાણી ને કાયા દ્વારા કઈ પણ પ્રેમ કહીશ નહીં બતાવી, વાણીમાં પ્રશ્ન કરીશ નહીં શુભ રાગ આવો હારો કહીશ નહીં. એ તો નિષેધ કરવામાં આવ્યો છે ભગવાને, તો શુભ ને શુભ કર્મ બે નિષેધ્યા અને નિષેધવા યોગ છે. હું ભગવાન કુમકુંદર પોતે ગાથામાં કહીશ. આનું વચન